जामनगर जिल्लाना जामजोधपुर तालुकाना सिद्धेसरमां आजे आपना प्रदेश अध्यक्ष गोपाल इटालिया कड़वा पाटीदार समाजना कुळदेवी उमिया माताना गोपाल इटालिए दर्शन कर्या। आम आदमी पार्टीना गुजरात प्रदेश प्रमुख गोपाल इटालिया विरुद्ध भाजप सरकारे फरीथी षड्यंत्र कर्यु हतु। गोपाल इटालिया ने सोशियल मीडियाना माध्यमथी माहिती मळी हती के तेमणे नेशनल कमीशन फॉर वुमन तरफथी नोटिस पाठववामां आवी छे। त्यारबाद इटालियाए नोटिसनी राह जोया वगर दिल्ली खाते कमिशननी ऑफिसे हाजर थया हता। त्यां तेमनी साथे गैर वर्तणूक करवामां आवी हती। त्यारबाद कमिशननी ऑफिस थी ज तेमने हिरासतमां लेवामां आव्या हता। परंतु गोपाल इटालियानो कोई वाकगुनो न होवाना कारणे आखरे तेमने सांजे छोड़ी मूकवामां आव्या हता। त्यारबाद सांजे गोपाल इटालियाए एक प्रेस कॉन्फरन्सना माध्यमथी समग्र घटनाक्रम विशे माहिती आपी हती। त्यारबाद आजे 14 ऑक्टोबरना रोज गोपाल इटालिया गुजरात परत फर्या हता। તેઓ દિલ્હીથી સીધા રાજકોટ એરપોર્ટ પર ઉતર્યા હતા। ગોપાલ ઇટાલિયાનું રાજકોટ એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના સેંકડો કાર્યકર્તાઓ દ્વારા ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। ગોપાલ ઇટાલિયા પાર્ટીના નેતાઓ તથા કાર્યકર્તાઓ સાથે કાગવડ ખાતે ખોડલધામ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા। ખોડલધામમાં માતાજીના દર્શન કર્યા બાદ ગોપાલ ઇટાલિયાએ ગુજરાતને દેશની સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી। દર્શન કર્યા બાદ ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ વાતચીત કરતા કહ્યું હતું, છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત બની રહી છે। ગુજરાતમાં ભાજપના અત્યાચારથી અન્યાયથી નારાજ થયેલો પાટીદાર સમાજ આમ આદમી પાર્ટીને સપોર્ટ કરી રહ્યો છે। આ જોઈને બોખલાયેલા ભાજપવાળાઓ છેલ્લા ઘણા દિવસોથી રોજ નવા નાટકો કરી રહી છે। નાટકોમાં 2-10 વર્ષ જૂના વિડીયો શોધી શોધીને લઈ આવે છે। રોજ અલગ અલગ વિડીયો લઈ આવે છે। બધા પાટીદાર આગેવાનો સાથે વાત થઈ છે। બધા આગેવાનોએ કહ્યું છે કે ખૂબ જ ખોટું થઈ રહ્યું છે। કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની મારા જૂના જૂના વિડીયો પોસ્ટ કરે છે, પરંતુ જ્યારે એ પોતે ગેસના બાટલા લઈ રોડ પર વિરોધ કરતા હતા તે વિડીયો તેમણે પોસ્ટ કરવો જોઈએ। આખા દેશની અંદર ભાજપવાળા પાસે એક જ કામ વધ્યું છે કે ગોપાલ ઇટાલિયા 7-8 વર્ષ પહેલાં જે કંઈ પણ બોલ્યા હોય એ વિડીયો પોસ્ટ કરવા। આજ રોજ સિદ્ધસર ઉમિયાધામ ખાતે મા ઉમિયાના દર્શન કર્યા, પૂજા કરી અને પ્રાર્થના કરી છે, આશીર્વાદ માગ્યા છે કે જે રીતે ગુજરાતમાં સરકારમાં બેઠેલા કંસ પુત્રો કંસ જેવી દુષ્ટ માનસિકતા સાથે પાટીદાર સમાજને તમામ સમાજને યુવાનોને દબાવવાનું ધમકાવવાનું હેરાન પરેશાન કરવાનું કામ કરી રહ્યા છે એ કંસ પુત્રો સામે લડવાની માં ઉમિયા અમને સૌને શક્તિ આપે એવી પ્રાર્થના કરી છે। મને પૂરી શ્રદ્ધા છે કે માતાજીના આશીર્વાદ અમને બધાને મળશે। અમે સતત લોકોના હિતની, ખેડૂતોના હિતની, મહિલાઓ, સમાજના નાના માણસો આ તમામના અધિકાર માટે, હક માટે ગુજરાતમાં જે લડાઈ લડી રહ્યા છીએ એ લડવા માટે અમને માતાજી ખૂબ બળ આપશે એવી મને શ્રદ્ધા છે। થેન્ક યુ। જય શ્રી કૃષ્ણ, જય હિન્દ। હું ડૉક્ટર જેની કુમાર ખાંડ, આમ આદમી પાર્ટી પ્રદેશ ડૉક્ટર સેલ જોઈન્ટ સેક્રેટરી। આજ રોજ અમારા શ્રી માનનીય ગોપાલભાઈ ઇટાલિયા દિલ્હીથી પરત ફરેલા અને ડાયરેક્ટ કાગવડ શ્રી ખોડિયારમાંના દર્શન માતાજીના આશીર્વાદ લેવા, ત્યાંથી ડાયરેક્ટ સિદ્ધસર ઉમિયા માતાજીના આશીર્વાદ લઈ પૂજા અર્ચન કરી અને મા પાસે એવા આશીર્વાદ માંગ્યા માગેલા કે અમને ભ્રષ્ટ ભાજપ કે જે કંસરૂપી ભાજપ સરકાર છે એમની સામે લડવાની શક્તિ આપે અને જે ગુજરાતની ભોળી પ્રજા છે, માણસો ભાજપ સરકાર જે પ્રજાને ભોળવે છે એની સામે લડવા માટે શક્તિ આપે, જેથી કરી અને 2022માં જંગી મતથી અમે સૌ આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં વિજય મેળવીએ અને આમ આદમી પાર્ટીની સરકાર રચવા માટે સક્ષમ બનીએ। એ માટે ગોપાલ ઇટાલિયાજીએ સિદ્ધસર માતાજીના આશીર્વાદ લઈ અને એટલી પ્રાર્થના કરેલી છે કે લોકો અમને એટલી શક્તિ આપે, લોકો અમને એટલી મહેનત કરવા માટેની તાકાત આપે, જેથી કરી અને અમે આમ આદમી પાર્ટીને ગુજરાત લેવલે વિજય બનાવી શકીએ અને સારામાં સારા કામ ગુજરાતની પ્રજા માટે કરી શકીએ। જય હિન્દ। હર્ષલ ખંડેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર।